અમે બાળકોને 84-252 વૈષ્ણવોની વાર્તાજી સંભળાવીએ છીએ. બાળકોને આદર છે, પણ 500 વર્ષ પહેલાની વાત અને આજના સંજોગ જુદા છે, તો એમને આ બધી વાતો પ્રેક્ટિકલ નથી લાગતી. બાળકો એ ફક્ત વાર્તાની જેમ જ માને છે, તો કઈ રીતે એમને સમજાવીએ? આ બહુ બ્યુટીફુલ ક્વેશ્ચન આવ્યું છે, અને હું સમજુ છું કે આ બચ્ચાઓની નહીં, અભિતુ પેરેન્ટ્સની પણ પ્રોબ્લેમ છે, મોટાઓની પ્રોબ્લેમ આ વિશેષ છે. એકવાર ફરી પ્રશ્ન રિપીટ કરો અને વ્યવસ્થિત કરો, હું બતાવવાનું સમાધાન કરવા માંગુ છું. અમે બાળકોને 84-252 વૈષ્ણવોની વાર્તાજી સંભળાવીએ છીએ. બાળકોને આદર તો છે, પણ 500 વર્ષ પહેલાની વાત અને આજના સંજોગો જુદા છે, તો એમને આ બધી વાતો પ્રેક્ટિકલ નથી લાગતી. બાળકો એ ફક્ત વાર્તાની જેમ જ માને છે, તો કઈ રીતે એમને સમજાવી? બરાબર. હવે પ્રશ્ન આમ કહેવા માંગે છે કે જે પૌરાણિક જૂન વાણી થઈ ગઈ એનો આજના સમયમાં શું ઉપયોગ? આ જે વાર્તાઓ કથાઓ છે, આવા વૈષ્ણવ થયા હતા, આમ એમને કર્યું હતું, ત્યારે આમ કૃપા થઈ હતી, આમ ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યું, આમ છે, એનું આજે રેલેવન્સ શું? ક્વેશ્ચન આ છે ને કે આજના કાલમાં આ બધી વસ્તુનું શું રેલેવન્સ? હવે એક વસ્તુ સમજો કે રેલેવન્સ જે છે કે જે સાંપ્રત સમયમાં એ બધી વસ્તુ આપણને શું કામ આવે, તો કામ આવવામાં એ ત્યારથી લઈને અત્યાર સુધી એક મેસેજ આપી રહી છે કે આપણે કોણ છીએ, આપણું ધર્મ શું છે, અને એ ધર્મ જીવવા માટે આપણી કયા પ્રકારની ભાવના હોવી જોઈએ. જે વૈષ્ણવ થઈ ગયા તો થઈ ગયા, હવે આજે પણ લોકો આટલા મોટા પાયે શ્રીમદ ભાગવતજીની સપ્તાહો રાખે છે, સપ્તાહ જ્ઞાન યજ્ઞો કરે છે, સપ્તાહમાં મહાભારતની કથા હોય, ભાગવતની કથા હોય, રામાયણની કથા હોય, અરે એ બધી કથાઓનું પણ શું રેલેવન્સ છે? આજે કાયદેસર કોઈ રેલેવન્સ નથી, પણ કાયદેસર રેલેવન્સ કેવી રીતે બનાવવામાં આવે છે કે ભગવાન નિત્ય છે, ભગવાનની લીલા નિત્ય છે, તો ભગવાન અને ભગવાનની જો લીલા નિત્ય છે અને આજે પણ સ્વરૂપભૂત થઈને ભગવાન જો આપણા ઉદ્ધાર માટે એક મૂર્તિ, એક મંદિર, એક સ્થાન વિશેષ આ રૂપમાં જ્યારે ભગવાન પરિણિત થઈને આજે પણ આપણા ઉપર કૃપા કરવા માગે છે, તો એના કૃપા કરવાની શું સિસ્ટમ છે, એના કૃપા કરવાની શું પેટર્ન છે, એના કાર્યક્રમ, એને કૃપા કરવાની શું સ્ટાઇલ છે, એ સ્ટાઇલને આ બધા ધર્મ ગ્રંથો સમજાવે છે કે જો જીવ આવો હોય તો પ્રભુ આવી રીતે કૃપા કરતા હોય, જો જીવ આવો હોય તો આવી રીતે કૃપા કરતા હોય. જો આજે અહીંયાથી 84 શિક્ષાઓમાંની કઈ શિક્ષાઓ બોલવામાં આવી, શિક્ષા શું છે એક વસ્તુ સમજો. આજે હું આ વાર્તા સાહિત્યના લેવલ રેલેવન્સમાં કહેવા માંગુ છું કે શિક્ષાનું સ્વરૂપ પણ આપણને સમજવાની બહુ જરૂરત છે કે શિક્ષા એટલે શું. શિક્ષા એટલે એજ્યુકેશન નહીં, શિક્ષા એક પોતાનામાં એક વેદાંગ છે. વેદના 6 અંગો હોય છે, શિક્ષાથી એ અંગ શરૂ થાય છે. શિક્ષા, કલ્પ, છંદ, નિરુક્ત, વ્યાકરણ અને જ્યોતિષ, આ 6 વસ્તુને મળો ત્યારે જઈને વેદાંગ, વેદાંગોથી એક આખો વેદ પુરુષ બને છે. તો એ વેદ પુરુષમાંથી પ્રથમ ચરણ એ વેદ પુરુષનું વેદાધ્યયનનું છે શિક્ષા. મહાપ્રભુજીએ હરિરાયજીએ સૌથી પહેલા શું લખ્યો? બડે શિક્ષા પત્ર. આ તો પછી વિનંતી કરી ત્યારે શિક્ષાઓ પણ લખી, એકદમ ક્રક્સમાં કરીને એ બધાને સૂત્રરૂપ કરીને. પણ જેમ બધા ઉપનિષદોનું આખું સારભૂત સંગ્રહ મહર્ષિ વેદ વ્યાસ કૃષ્ણ દ્વૈપાયન બાદરાયણે જેમ બ્રહ્મસૂત્રમાં પરિણિત કરીને આપણને આપ્યો, તેવી રીતે આખા 41 બડે શિક્ષા પત્રનું, સમગ્ર ષોડશ ગ્રંથનું અને ભાગવતના ભાગવત ધર્મનું શું સિદ્ધાંત છે, એનું શું વ્યવહારિક જીવનમાં નિચોડ છે, એ શ્રી હરિરાય મહાપ્રભુએ કૃપા કરીને શિક્ષારૂપી સૂત્રો બનાવીને આપણને આપ્યા. જે શિક્ષા સાંભળવામાં પણ આપણને કેટલો આનંદ આવ્યો કે જો આવું આપણું જીવન, આવડા આપણા ભાવ હોય તો કેટલો આનંદ આવે. તો સૌથી પહેલા મહાપ્રભુજીથી આપણે પ્રારંભ કરીએ તો મહાપ્રભુજીએ શું લખ્યું? શિક્ષા શ્લોકી.
છેલ્લો આપનો ઉપદેશ જે છે એ શિક્ષા શ્લોકી છે. એના પછી હરિરાય મહાપ્રભુએ શું લખ્યું? 41 બડે શિક્ષા પત્ર. શિક્ષા ક્યારે આપવામાં આવે? જ્યારે કોઈ શાસ્ત્ર ભણાવ્યું હોય ને એના આધાર ઉપર શિક્ષા આપવામાં આવે. તો વેદાધ્યયન કરવું હોય, વેદની અલગ અલગ શાખા અને પ્રતિશાખ્ય એના પડવા હોય, એના સંહિતા આરણ્યક બ્રાહ્મણ અને ઉપનિષદ પડવા હોય, તો તમને શિક્ષા શાસ્ત્ર પડવા પડે. તો શિક્ષા જે છે ને એ આખા શિક્ષા 84 શિક્ષા છે, કેમ કે ભક્તિના 84 સૂત્ર છે. મહાપ્રભુજીની તો બધી વસ્તુ 84 છે. ચતુરશ્યતિ તદ્ભક્તઃ, ચતુરશ્યતિ રાસિકા, ચતુરશ્યતિ તદ્ગંતા, આહુર આર્યાસ્તુ તત્કથા, વલ્લભ દિગ્વિજયમાં 84 વાર્તાઓ મહાપ્રભુજીની છે. મહાપ્રભુજીની 84 બેઠક છે, મહાપ્રભુજીના 84 ભક્ત છે અને મહાપ્રભુજીના 84 ગ્રંથો છે. તેવી રીતે જ ભક્તિ સૂત્ર નારદજીએ પણ 84 લખ્યા અને એના ઉપર આખા શિક્ષાઓનું સંકલન પણ શ્રીરાય મહાપ્રભુજીએ 84 કરી. આપણા જીવનમાં પણ એક જીવાત્મા 84 લાખ યોની પાર કરીને આ માનવ દેહને, આ પવિત્ર અને પાવન માનવ દેહને પ્રાપ્ત કરે છે કે જે એની આખી આમ સમજો કે આ કર્મ યોની થઈ જાય છે. બધી જેટલી પણ 84 લાખ યોની છે એ બધી ભોગ યોની છે અને આ તમારી કર્મયોની છે. તો એ જે માણસ પોતાની કર્મયોનીમાં આવ્યો છે એ જન્મ જન્માંતરના એના પ્રભાવથી અને જન્મ જન્માંતરોના જે પુણ્ય એના ફલિત થયા, તો જન્માંતર સહસ્ત્રેશુ તપો જ્ઞાન સમાધિના નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિ પ્રજાયતે, એમાં કૃષ્ણ ભક્તિ આવી છે. આ કૃષ્ણ ભક્તિનો વર્ધન કરાવનારા ગ્રંથો છે. આ પણ એક પ્રકારની શિક્ષાઓ છે. એટલે સમજો કે આપ 84 વૈષ્ણવની વાર્તા લઈ લો તો એક 84 નો સેટ છે, પરંતુ જ્યારે તમે 252 વૈષ્ણવની વાર્તા લો તો 84ના 3 સેટ આવ્યા કે નહીં આવ્યા? કેટલા સેટ આવ્યા? 3 સેટ. 84 સાત્વિક, 84 રાજસ, 84 તામસ. તો અગેન તમે જુઓ તો ત્યાં પણ 84નું જ ન્યુમરોલોજિકલ ઇફેક્ટ આપણને સંપ્રદાયમાં દેખાઈ રહ્યો છે કે ત્યાં પણ 252 પર 84નું સેટઅપ છે. તો 84 લાખ યોની પછી જે માનવ દેહ આપણને પ્રાપ્ત થઈ, એવી માનવ દેહ જ્યારે મળી ત્યારે આપણા પહેલા થયેલા પૂર્વજોએ શું કર્યું જેનાથી એમનામાં એવો ભાવ આવ્યું કે જેના ભાવના દર્શન કરીને મહાપ્રભુજી ગુસાઈજી પ્રસન્ન થયા અને મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી ઠાકોરજી એ લોકો સાથે બોલવા લાગ્યા. આ વસ્તુનો રેલેવન્સ કોઈ દિવસે ખતમ થશે નહીં, થયો નથી, પણ તમે વાંચવાનું બંધ કરી લેશો ને તો આનો રેલેવન્સ તમારાથી તૂટી જશે. તો એટલે આપણું સંપ્રદાય સાથે, આપણું સિદ્ધાંતો સાથે, આપણી શિક્ષા ગ્રંથો સાથે અને આપણી સંસ્કૃતિ સાથે ઓલ ટાઈમ રેલેવન્સ રહે, એના માટે આપણને 252 84 વૈષ્ણવ બચ્ચાઓને ભણાવવી જોઈએ. એ કોઈ પૌરાણિક કથા, જૂનવાણી, એ કોઈ હિસ્ટ્રી નથી કે સિકંદર ને પોરસ છે, કીથી લડાઈ તો મેં ક્યાં કરું. અરે મેં ક્યાં કરું એવું વસ્તુ નથી. વો લડાઈ તું ભી કર સકતા હૈ, તું ભી ઉસી સમાજ કા અંગ હૈ કે જો સમાજ આજ ભી સંસાર સમુદ્ર મે બહોત બુરી હાલત મે પડા હુઆ હૈ. તો આજ અપની થકી હુઈ જીવાત્મા કો અપન કેસે ફ્રેશ કરે, ઉસકો કેસે રિજનરેટ કરે, ઉસકો કેસે રિચાર્જ કરે, તો યે અપની આત્મા ઓર અપને અંતકરણ કો રિચાર્જ કરને કી સ્ટોરીઝ હૈ. યે વો અપની ડિવાઇન હિસ્ટ્રી હૈ કે યે હિસ્ટ્રી કો પઢને સે અને આ ઇતિહાસ, ઇતિહાસ એટલે શું? ઇતિહાસની એટલી સુંદર પરિભાષા આપણા ત્યાં બતાવી છે શાસ્ત્રકારોએ કે ધર્માર્થ કામ મોક્ષાણામ ઉપદેશ સમન્વિતમ પૂર્વવૃત્તમ કથાયુક્તમ ઇતિહાસમ પ્રચક્ષતે. ઇતિહાસ એને કહે છે કે જે તમારું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે વસ્તુ સિદ્ધ કરાવી શકે. ભાગવતજીનું પારાયણ કરો, ભાગવતજીની કથા બેસાડો ને ગા, ભાગવતજીની કથા શ્રવણ કરો, એ શ્રવણ માત્રથી તમે જે સંકલ્પ લેશો એ પૂર્ણ થશે. એ તો આપણા એ બધું કરતા નથી, કરો તો શું ન થાય? આપણા ત્યાં સકામ અને કામ્ય પ્રયોગો વર્જિત છે એટલે આપણે આની આજ્ઞા નથી આપતા. પણ હું તો 2 દિવસ પહેલા જ બાઉભાઈ સાથે સત્સંગ કરતો હતો, તો એ સમયે મેં બાઉભાઈને કહ્યું કે આજે આ લોકો જ્યારે મોક્ષાર્થ બધાની કથા કરાવે છે કે મારા પિતૃઓના મોક્ષાર્થે, તો એક દિવસે કોઈ માણસમાં વાસ્તવમાં સચ્ચાઈ હોય ને જીવનમાં કે સાચો વૈષ્ણવ હોય અને વસ્તુમાં વિશ્વાસ રાખતો હોય, તો એને આખા ઇન્વિટેશન કાર્ડ ઉપર લખાઈને મોકલવું જોઈએ કે મને પ્રચુર માત્રામાં ધન લાભ થાય એટલે હું ભાગવતજી કરાવું છું. પ્રચુર માત્રા આપણી વાત થઈ હતી કે નહીં?
કે પ્રચુર માત્રામાં મને ધન લાભ થાય અને મારી પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ વધે એના માટે હું ભાગવતજી કરાવું છું. અરે ફક્ત મોક્ષાર્થે શું, લાભાર્થે પણ કરાવીને જો. ભાગવતજીનું એટલું સામર્થ્ય છે કે એકમ શાસ્ત્રમ એ કેવલમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. જે મેં મુક્તિદાનની ગર્જના કરે છે ને, એ તો કલ્પવૃક્ષ છે. તમે એનાથી ધન, પૈસા, પ્રતિષ્ઠા, પદ, ગાડી, બંગલા, બીવી, બચ્ચા જે માંગશો ભાગવતજી કૃપા કરીને આપશે. પણ ભાગવતજીનું પ્રયોગ એવા ક્ષુદ્ર પ્રયોજનો માટે, લૌકિક પ્રયોજનો માટે નિષેધ બતાવ્યા છે ભક્તિ માર્ગના આચાર્યો દ્વારા. એટલે આપણે એનો ઉપદેશ નથી કરતા. પણ આનું રેલેવન્સ જ જાણવું હોય કે આનું શું ઉપયોગ, તો હું તમને અહીંયા તાળ ઠોકીને કહું છું કે એકવાર લૌકિકમાં એનો પ્રયોગ કરીને જો. જો ભાગવતજી તમે ફળ નહીં આપે ને, તો હું મારી શિખા ત્યાગી દઈશ. ભાગવતજી તો ફળ આપવાનો જ છે, ગીતાજી તો ફળ આપવાનો જ છે, રામાયણ તો ફળ આપવાનો જ છે, મહાભારત તો તમે જ કરો છો, એ ફળ શું આપશે? તો એ તો સમજી લો કે તમને બીજા ભગવત શાસ્ત્રોમાં રસ થાય અને એ રસ પરિજ્ઞાન પૂર્વક તમારે આગળની સંસ્કૃતિને તમે એ બતાવો કે બેટા આ બધું આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણી બધી વસ્તુ આપનારા આ બધા શાસ્ત્રો છે. આપણે જ્યારે ઇતિહાસ કહીએ તો પૂર્વ વૃત્તમ કથા યુક્તમ છે, આ કથાના રૂપમાં વર્ણવેલ છે, પણ આ પૂર્વમાં થયું છે. અને કેમ કે થયું છે એટલે ઇતિહાસ બન્યું છે. તો શું કરવું અને શું ન કરવું એ વિધિ નિષેધ પણ આના સાથે જોડાયેલા છે. તો આજના કાલમાં પણ ભક્તિમાં શું કરવું અને ભક્તિમાં શું ન કરવું આના માટે પણ આ ભાગવત શાસ્ત્ર, ગીતા શાસ્ત્ર, રામાયણ શાસ્ત્ર, 252 84 વૈષ્ણવ આ બધું રેલેવન્સ છે. અને રેલેવન્સ કેમ કે છે, કેમ કે આજે આપણે છીએ અને આપણે છીએ જે આપણે એનો અનુભવ છે, તો આ બધું પણ આજે પણ એને ફલદાન કરશે. હું અહીંયાથી આમ નથી કહેતો કે આ બધાના લૌકિકમાં તમે પ્રયોગ કરો, પણ કરીને જોશો ને તો લૌકિક ફળ પણ આપશે. કેમ કે આ બધા તો ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ સમાન દિવ્ય વસ્તુઓ છે, પણ આજે પણ જે વિદ્યમાન છે ને સૌભાગ્યથી આપણને પ્રાપ્ત છે. પણ આનું આપણે એનાથી ઉપરનો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે લૌકિકમાં તો બધું કૃપાથી મહા ભગવાનના ને કૃપાને આપણા પોતાના પુરુષાર્થથી ઠાકોરજી કૃપા કરીને આપે જ છે. ઉદ્યમમ, સાહસમ, ધૈર્યમ, જ્ઞાનમ, સત્યમ, પરાક્રમમ, ષડેતે યત્ર વર્તંતે તત્ર દેવ સહાય કરત. તમે જો 6 કામ કરો તો દેવતા તો સહાય કરવાના જ છે. તમે ઉદ્યમ કરો, તમે સાહસ કરો, તમે ધૈર્ય રાખો, તમે સત્યતાથી કાર્ય કરો, તમે પરાક્રમ દેખાડો, થોડો શૌર્ય પ્રગટ કરો, જો ઠાકોરજી કૃપા કરશે ને દેવ સહાયતા કરશે. તો આ બધું તો માનવને કરવાનું છે, પણ આ માનવ જ્યારે કરવા જાય છે ત્યારે ઘણી વાર એ તૂટી જાય છે, ભાંગી પડે છે એનો મનોબલ. એ સમયમાં આ બધા જ ગ્રંથોનું રેલેવન્સ કામ આવે છે ને એ મનુષ્યને વાપિસ રીબિલ્ડ કરે છે કે નહીં, તું પણ પૃથ્વીરાજ ચૌહાણ બની જા. જ્યારે જરાસંધ જેવો જરાસંધ 17 વાર ચઢાઈ કરી શકે છે, તો એને પૃથ્વીરાજ ચૌહાણ અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા 17 વાર પરાજિત પણ કરી શકે છે. તો આ બધી કથાઓ આપણને બળ આપે છે. અને બળની જરૂરત જો આજના કાળમાં ન હોય તમને, નહીં વાંચો, તમને જો આજે પણ બદિષ્ઠ થઈને અને સબળ થઈને, સશક્ત થઈને પોતાના લૌકિક જીવનમાં પણ ઊભા રહેવું હોય, તો તમે આનો ઉપયોગ કરીને તો જુઓ. ઉપયોગ કરશો તો ખબર પડશે. અરે ઘડી ડિટર્જન્ટની એડમાં આવે છે, પહેલે ઇસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે. બરાબર ને? તો પહેલા ઇસ્તમાલ તો કરો ફિર વિશ્વાસ કરના. તો મેરા કહેને કા તાત્પર્ય સિર્ફ ઇતના હી હૈ ઇસ ચીજ મેં કે આપ લોગોને ઇસકા ચમત્કાર દેખા નહીં હૈ, ચમત્કાર દેખા નહીં હૈ, ઇસલિયે પૂછ રહે હૈ કે આનાથી શું થાય ને કેવી રીતે થાય. કરો અને જુઓ, તમે ચાર્જ થશો, તમારા આગળની પીઢી ચાર્જ થશે, અને બધા મળીને પોતાના જીવનમાં સત્વનું આવાહન કરી શકશો. સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વ ગુણ આવશે તો જ્ઞાન પણ આવશે. પોતાનામાં જ્ઞાન લાવવા માટે પણ આ બધા સાત્વિક શાસ્ત્રોનું જીવનમાં લાવવું. એક વસ્તુ હજી દેખો, સાત્વિક દેવ ઉપાસના, સાત્વિક શાસ્ત્રોનું વાંચન, સાત્વિક ભોજન કરવું, સાત્વિક વિચાર રાખવા, આ બધાથી શ્રી અને સમૃદ્ધિ ઘરમાં સ્થિર રહે છે. તો શ્રી ને સમૃદ્ધિને પણ જો ઘરમાં સ્થિર રાખવી હોય અને એને ભગવત પરા બનાવવી હોય ઠાકોરજીના કલ્યાણમાં ને ઠાકોરજીની સેવામાં, તો તમને આ બધાનું આવર્તન વારંવાર કરવું જોઈએ. ભગવત શાસ્ત્રમાં આજ્ઞાએ વિચાર્યે છે, પુનઃ પુનઃ બધાને સમજાવવું જોઈએ કે બેટા આ જ આપણા ત્યાંની બાઇબલ અને કુરાન છે. જેમ બીજા ધર્મોના લોકો કેટલા આદૃત ભાવથી એમના ધર્મગ્રંથોને આમ માથે ચડાવીને ચૂમીને, આપણા ત્યાં તો આપણે ચુંબન ઉંબન નથી કરતા ગ્રંથોને, અને આપણે તો અમે તો અહીંયા આ બધા પાઠશાળામાં આ પણ શીખડાવી છે કે આપણી લૌકિક સરસ્વતી જે હોય, જે સ્કૂલની બુક્સ હોય, એને પણ આમ થૂકી થૂકીને પન્ના પલટવા
નહીં, આપણી સરસ્વતીને ઉચ્ચિષ્ટ કરવી આપણને નહીં, પણ જે લોકોની સંસ્કૃતિમાં એવા છૂઆછૂતનો ક્રમ નથી એ લોકો તો ચુંબન કરીને, માથે ચડાવીને, આંખે લગાડીને કેટલું આદરભાવથી એમના ધર્મગ્રંથોનું સન્માન કરે છે. ને આપણા ત્યાં આપણે આ બધું પૂછીએ છીએ કે આનાથી શું થાય ને આનો રેલેવન્સ બતાવો ને આ બતાવો. અરે તમે નહીં, તમે વાંચીને મને હવે રેલેવન્સ બતાવો કે આનું અમે આ રેલેવન્સ સમજ્યા તો તમારાના મારા વચમાં પણ કંઈ સંવાદ સ્થાપિત થશે અને કંઈ વાત કરવામાં આનંદ આવશે.